રાપરની વિવિધ સંસ્થાઓ અને સંગઠન દ્વારા દરિયાસ્થાન મંદિરના સંત એ PhD કરી ડોક્ટરની ડિગ્રી હાંસલ કરી તે બદલ આજે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. PhD કરી ડોક્ટરની ડિગ્રી મેળવનાર દરિયાસ્થાન મંદિરના સંત શ્રી ત્રિકાલદાસજી મહારાજને રાપર દરિયાસ્થાન મંદિર ટ્રસ્ટ, રાપર લુહાણા મહાજન લુહાણા યુવક મંડળ, જીવદયા મંડળ, રાપર ચેમ્બર ઓફ કોમર્સ, રાપર નગરપાલિકા, કટલરી એસોસિએશન સહિત વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. દરિયાસ્થાન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રસિકભાઈ આદુવાણી, ડૉક્ટર મઠ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુકેશ ઠક્કર, મહામંત્રી નિલેશ માળી, નગરપાલિકાના અધ્યક્ષ અમૃતબેન વાવિયા, ઉપાધ્યક્ષ મહેશ્વરીબા ભીખુભા સોઢા, રાપર લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઈ ચંદે, દરિયાસ્થાન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રસિકભાઈ આદુવાણી, માનવ ધર્મ પ્રસાર આશ્રમના સંત રાજેન્દ્રદાસજી મહારાજ, રાપર લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ ચંદે, દરિયાસ્થાન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રસિકભાઈ આદુવાણી, માનવ ધર્મ પ્રસાર આશ્રમના સંત રાજેન્દ્રદાસજી મહારાજ, મહારાજડો માધવ મઠ અનવરશા બાપુ, સૂર્યશંકર ગૌરી માજી જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણ સોઢા, ઘનશ્યામ પૂજારા, ભારત ચંદે, મુકેશ ઠક્કર, નિલેશ કારિયા સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કચ્છનું ગૌરવ વધાર્યું તેમ તેમણે જણાવીને વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા મોમેન્ટો તેમજ શાલ આપી સન્માન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મુકેશ ઠક્કરે કર્યું હતું. એ વાત એકદમ સાચી અને સ્પષ્ટ લાગુ પડે તેવી છે. વિશેષ વાત જે મારી વાત મૂકવી છે કે આ સંસ્થાની અંદર રહી અને ત્રિકાલદાસ બાપુએ આ જ સંસ્થાના ઇતિહાસ ઉપર PhD કર્યું છે એ એક અતિ ગૌરવની વાત છે. આ સંસ્થાની અંદર અનેક ત્રિકાલદાસ બાપુ પહેલાં સંતો પધાર્યા, એમણે પોતપોતાની રીતે ખૂબ જ યોગદાન આપેલું છે. પૂજ્ય રાજદાસ બાપુનું પણ યોગદાન નોંધનીય છે. એ રીતે અગાઉ જે જે સંતો આવી ગયા એમણે જે જે અહીંયા યોગદાન આપ્યું છે એને આગળ ધપાવતા ઘણા લાંબા સમયથી જેમ મુરબ્બી શ્રી મોરંદનભાઈ